વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેમાં આજે આપણે આસનો કરીશું અને આસનોથી આપણને શું ફાયદા થાય છે તેની માહિતી મેળવીશું. તો આપણું આજે પહેલું આસન છે આ કર્ણધનુરાસન, જે આપણો વિદ્યાર્થી આપની સમક્ષ કરી રહ્યો છે એની આપણે એ રીતે પ્રેક્ટિસ કરીશું. તો આસનથી સમગ્ર શરીરના સ્નાયુઓ અને આસનથી સારું ખેંચાણ પણ મળે છે, જેથી શરીરનું લચીલાપણ આવે છે. શરીરનો થાક ઉતારવામાં પણ ઘણું ઉપયોગી છે. આ આસનથી આપણું શરીર એકદમ સ્વસ્થ અને સુડોળ બને છે. ત્યારબાદ બીજું આસન આવશે આપણું ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસનમાં ખાસ કે કરોડ લચીલી, સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે. કબજિયાત અને અજીર્ણ દૂર થાય છે. શ્વસન ક્ષમતા વધે છે. લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે. શરીરની અનાવશ્યક ચરબી દૂર થાય છે, જેનાથી આપણને આપણા પેટના સ્નાયુઓ જે છે એનો ખેંચાણ પણ થશે અને પેટના રોગો પણ દૂર થશે. રિલેક્સ. ત્યારબાદ લોલાસન, ત્રીજું આસન છે આપણું લોલાસન. લોલાસનથી આપણી ભુજાઓ, છાતી વગેરે અવયવો પૂર્ણ વિકાસ થાય છે. ભુજાઓના સ્નાયુ મજબૂત બને છે. આળસ અને પ્રમાદ દૂર થાય છે. શ્વસનતંત્રના અવયવોની પુષ્ટિ મળે છે અને તે કાર્યક્ષમ થાય છે. ત્યારબાદ ચોથું આસન આવશે આપણું ગર્ભાસન. ધીરે ધીરે આસન આપણે કરી રહ્યા છીએ. તો ગર્ભાસનના ફાયદા, ગર્ભાસનના વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત સ્થિર બને છે. આંતરડાના અનેક વિકારો દૂર થાય છે. સાથળ ઉપરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે. એટલે કે સાથળ ઉપરની જે ચરબી જે છે, પેટની જે ચરબી છે એનાથી આપણી દૂર થાય છે. ત્યારબાદ આપણું પાંચમું આસન આવશે પવન મુક્તાસન. પવન મુક્તાસનના ફાયદામાં મળા અવરોધ અને ગેસ દૂર થાય છે. ખાસ તો આ આસન આપણે ગેસ માટે ઘણું બધું ફાયદાકારક રહેશે. પાચન અવયવોની ક્ષતિઓ દૂર થાય છે અને તેની કાર્યક્ષમતા વધે છે. ઘૂંટણો અને ઘૂંટીઓના દુખાવો દૂર થાય છે. કમર અને પીઠનો દુખાવો દૂર થાય છે. પેટ પરની ચરબી ઘટે છે. ધીરે ધીરે રિલેક્સ. ત્યારબાદ આપણું આસન છે સેતુકાસન. સેતુકાસન એટલે સેતુ જેવું, સેતુબંધ જેવું આસન, જેનાથી આપણને ફાયદા થશે. આખા આસન અભ્યાસમાંથી ખભાના હાડકાના જોડાણો, કોણીના હાડકા તથા કાડાના હાડકાના જોડાણો, આંગળાઓ, આખી એક કરોડ, કમરના થાપાના હાડકા, ઘૂંટણ તથા ઘૂંટી વગેરેના હાડકાઓને વ્યાયામ મળે છે. ત્યારબાદ આપણું આવશે નૌકાસન. નૌકાસનમાં ફાયદા પેટના સ્નાયુઓ અને અવયવો સ્વસ્થ રાખે છે. શરીરની સમતુલતા અને ક્ષમતા વધે છે. પેટ અને નિતંબની ચરબીને ઘટાડો થાય છે. શરીરને દૃઢતા અને સ્થિરતા આપે છે. કરોડ સ્વસ્થ અને કાર્યક્ષમ રાખવામાં ઘણું બધું ફાયદાકારક આ આસન છે. ત્યારબાદ આપણું ચક્રાસન. ચક્ર જેવું આસન, જેને આપણે ચક્રાસન કહીશું. ચક્રાસનથી કરોડને સારો એવો વ્યાયામ મળે છે. અજીર્ણ, અપચો કે કબજિયાત દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.
અંગ સ્થિતિ સિદ્ધિ થાય છે. ચક્રાસનથી આપણને ઘણા બધા બીજા પણ ફાયદા થાય છે. ત્યારબાદ ભુજંગાસન. ભુજંગાસન ભુજંગાસનથી આપણને પણ ઘણા બધા બીજા ફાયદા થાય છે, જેનાથી પેટના અવયવોને માલિશ મળે છે અને સ્વસ્થ રહે છે. ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે, મૂત્રને લગતી તકલીફો દૂર થાય છે અને કમર વધુ સ્થિતિસ્થાપક બને છે. પેટનો દુખાવો, સાયટિકાનો દુખાવો, કમરના મણકા ખસી જવા વગેરે તકલીફો મળે રાહત મળે છે. બહેનોને માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત મળે તથા માસિકની અનિયમિતતા દૂર થાય. ત્યારબાદ છે આપણું શલભાસન. શલભાસન સૂઈને કરવાનું. શલભાસનના ફાયદા પેટની તકલીફો, કબજિયાત અને ગેસ દૂર થાય છે. યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને શિશસ્થ ગ્રંથિઓ સશક્ત બને છે. વધારાની ચરબી દૂર થાય છે અને કમર પાતળી અને સુદોળ બને છે. કરોડ મજબૂત અને તેની ચેતાઓ કાર્યક્ષમ બને છે. હરસ મસા દૂર થવામાં ઘણો બધો ફાયદો થાય છે. ત્યારબાદ આપણું ગરુડાસન, જે ઊભા ઊભા કરવાનું આસન છે. ગરુડાસનથી પગ અને હાથ સશક્ત બને છે, શરીરની સમતુલતા ક્ષમતા વધે છે. કિશોરાવસ્થામાં આ આસનનો અભ્યાસ ઊંચાઈ વધારવામાં સહાયક થઈ શકે છે. એકાગ્રતા વધે છે, ધારણામાં સહાયતા છે, મનોનિગ્રહમાં પણ આ આસનમાં સહાયતા મળે છે.